नमस्कार वंदे मातरम। हूँ कृष्णा प्रजापति श्री वशिष्ठ विद्यालय में धोरण 3 में गणित विषय भणावुं छुं। तो आ गणित में आपणुं फर्स्ट चेप्टर छे वेर टू लुक फ्रॉम। वेर एटले क्यां, लुक एटले जोवुं, आनो मीनिंग थाय छे क्यांथी जोवुं। तो आ चेप्टर नो टॉपिक छे टॉप एटले के ऊपर, साइड એટલે કે બાજુ, અને ઓપોઝિટ એટલે કે સામે। તો બાળ મિત્રો આ ટોપ, સાઈડ અને ઓપોઝિટ ને લગતી એક પ્રવૃત્તિ છે। શિક્ષક છે તે પોતાના ક્લાસના બાળકોને એક ચિત્ર દોરવા આપે છે અને આ ચિત્ર છે કારનું। કાર એટલે કે ગાડી। દરેક બાળકો અલગ અલગ ચિત્રો દોરે છે, દરેક બાળકો દરેક ચિત્રને જુએ પણ છે, પણ એમાંથી બે મિત્ર એવા હોય છે કે જે એકબીજાના ચિત્ર જોઈને હસે છે। એટલે ટીચરે પ્રશ્ન પૂછે છે કે કેમ બાળકો તમે હસો છો? એટલે બાળકો કહે છે કે આ જે બે મિત્રો હોય છે ને એનું નામ છે અંશુલ અને એકનું નામ છે સંજય। તો અંશુલ કહે છે કે મેમ, સંજયે જે ચિત્ર દોર્યું છે એ ચોરસ ખાના જેવું છે। ચોરસ ખાના જેવું એટલે કે આવું છે। તો આ કેમ આવું ચિત્ર છે? કેમ? એટલે ટીચર એને સમજાવે છે કે બેટા આ ચિત્ર પણ રાઈટ જ છે, કારણ કે આ ચિત્ર એણે જે દોર્યું છે એણે ટોપ પરથી એટલે કે અગાસી ઉપરથી કાઢીને જોઈ હશે, એટલે એણે આ રીતે ચિત્ર દોર્યું છે। જ્યારે જે બીજો હતો ને એ ચિત્ર દોરે છે આવું। કેમ આવું ચિત્ર દોરે છે? તો કે એણે ગાડીને બાજુમાં ઊભા રહીને એટલે કે સાઈડ પરથી જોઈ હશે, એટલે આ રીતનું ચિત્ર એ દોરે છે। અને ઘણા બાળકો એવા છે કે જે આ રીતનું ચિત્ર દોરે છે। તો આ બાળકોએ કેમ આ રીતનું ચિત્ર દોર્યું હશે? તો કે એ લોકોએ ગાડીને સામેથી જોઈ છે, સામે એટલે કે ઓપોઝિટ। તો આ થયું ટોપ પરથી, આ થયું સાઈડ પરથી, અને આ થયું ઓપોઝિટ। તો આ ટોપ, સાઈડ અને ઓપોઝિટ ને લગતા ઘણા એક્ઝામ્પલ એવા છે, ઘણા ઉદાહરણો છે। જેમ કે આ ફર્સ્ટ ચિત્ર આપણું એટલે કે પહેલું ચિત્ર છે બેડ। હવે આ જે બેડનું ચિત્ર છે એ આપણે ક્યાંથી જોયું હશે? તો જો બેડને આપણે ટોપ પરથી જોઈએ એટલે કે ઉપર પર ઉપરથી જોઈએ તો આપણને ચિત્ર આ રીતનું દેખાશે। ત્યાર પછી વેટ, વેટ એટલે વજનિયા, વજનિયા આપણા ઘરે ઘણા બધા હોય છે, 1 કેજીનું હોય, 5 કેજીનું હોય, એવા ઘણા બધા આપણી પાસે વજનિયા હોય છે। તો એમાંનું એક આ વજનિયું છે જે છે 2 કેજીનું। તો જ્યારે આપણે ઉપરનો સિમ્બોલ ક્યારે જોઈ શકીએ? કે જો ચિત્રને આપણે ટોપ પરથી જોયું હોય તો જ આપણને આ સિમ્બોલ દેખાય, પણ જો તમે આ જ વજનિયાને સાઈડ પરથી એટલે કે બાજુ પરથી જોવો છો તો તમને આ ભાગ દેખાશે, પણ આ ચિત્રને જો તમે સામેથી જોશો એટલે કે ઓપોઝિટ જોશો તો તમને આ ભાગ દેખાશે। એ ખ્યાલ આવે છે ને બાળ મિત્રો? તો આપણે કઈ રીતે જોવાનું છે? તો આ આપણે ક્યાંથી જોયું છે? તો કે ટોપ પરથી। ત્યાર પછી છે રાઉન્ડ ટેબલ, રાઉન્ડ એટલે કે ગોળ અને ટેબલ, આ ગોળ ટેબલ છે। હવે આ ગોળ ટેબલ આપણે ક્યાંથી જોયું હશે? તો કે ટોપ પરથી। જો તમે ટોપ પરથી જોશો ને તો ફક્ત ગોળ ટેબલ એટલે કે ઉપરનો ગોળ ભાગ તમને દેખાશે, પણ જો તમે આ ટેબલને સાઈડ પરથી જોશો તો ફક્ત આટલો ભાગ દેખાશે, અને આ ટેબલને તમે સામેથી એટલે કે ઓપોઝિટ જોશો તો આ પણ દેખાશે, અને નીચે એના પાયા એટલે કે પગ પણ દેખાશે। હવે એવા બીજા એક્ઝામ્પલ છે આ ગ્લાસ, એટલે કે ત્યાલો। હવે આ ગ્લાસને તમે ક્યાંથી જુઓ છો? તો આપણે ઘણી વખત ગ્લાસ તો આપણે ઉપયોગ કરતા જ હોઈએ છે, તો આ ગ્લાસ તમે સામેથી જોશો ને તો તમને આ રીતનું દેખાશે, સામે એટલે કે ઓપોઝિટ, એટલે આ ગ્લાસ ઓપોઝિટ જોયું છે। હવે છે હાઉસ, હાઉસ એટલે કે ઘર, ઘર તો બધાને ખબર જ છે, જ્યારે આપણે કોઈના પણ ઘરે જઈએ ને તો શું કરીએ છીએ, પહેલા જતા હોઈએ તો આપણને કોઈ પણ ચિત્ર સામેથી દેખાતું હોય છે એટલે કે ઓપોઝિટ દેખાતું હોય છે। તો આપણે જ્યારે ઓપોઝિટ જોતા હોય ને ત્યારે આપણને એની બારી, દરવાજો કે આગળ
આપણો જે કંઈ શેપ હોય તે આપણને ઘરનો દેખાતો હોય છે, પણ જો આ ઘરને આપણે ટોપ પરથી જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને ફક્ત એનો ઉપરનો ભાગ એટલે કે છત અથવા તો ટેરેસ દેખાય છે, ટેરેસ એટલે કે ધાબો। હવે આ જ ઘરને જો તમે સાઈડ પરથી જોશો તો ફક્ત એની વોલ વોલ એટલે કે દીવાલ દેખાશે, એટલે આ ઘરને આપણે ટોપ પરથી જોશું તો આ ભાગ, સાઈડ પરથી જોશું તો આ ભાગ, અને ઓપોઝિટ એટલે કે સામેનો ભાગ આપણને દેખાશે। ત્યાર પછી છે કેપ, કેપ એટલે ખબર ટોપી, આ ટોપીને તમે સામેથી એટલે કે ઓપોઝિટ જોશો તો આ રીતનો શેપ તમને દેખાશે, પણ આ કેપને તમે જો ટોપ પરથી જોશો તો આટલો ભાગ દેખાશે અને સાઈડ પરથી જોશો તો આ ભાગ દેખાશે, એટલે તમને ખ્યાલ આવશે ટોપ પરથી જોવું એટલે કે ઉપરથી જોવું, સાઈડ એટલે કે બાજુએથી જોવું, અને ઓપોઝિટ એટલે કે સામેથી જોવું। ત્યાર પછી છે આ બુક, હવે છે આ બુક છે તો આ બુકને તમે જો ઓપોઝિટ જોશો તો આ રીતની દેખાશે, તમે સાઈડ પરથી જોશો તો આ ભાગ દેખાશે, અને ટોપ પરથી જોશો તો તમને આ ભાગ દેખાશે। તો આના પરથી તમારે વિચારવાનું છે કે આ ભાગ આપણને ક્યાંથી દેખાય છે, તો એ સાઈડ પરથી, સાઈડ એટલે કે બાજુએથી। ત્યાર પછી છે ચેર, ચેર એટલે કે ખુરશી, જો ખુરશીને તમે સાઈડ પરથી જોશો ને તો આ રીતની દેખાશે, જો તમે ટોપ પરથી જોવાનો પ્રયત્ન કરશો તો એની બેઠક સીટ દેખાશે, અને તમે એને સામેથી જોવાનો જોશો તો તમને સીટ પણ દેખાશે અને એની નીચેના એના પગ પણ દેખાશે। તો આ થયું ટોપ, સાઈડ અને ઓપોઝિટ। હવે એવું જ એક એક્ઝામ્પલ છે કેપ, કેપને આપણે આ ક્યાંથી જોઈ હતી, તો કે આ સાઈડ ઓપોઝિટથી જોઈ હતી એટલે આપણને આવી દેખાતી હતી, પણ આ જ કેપને આપણે જ્યારે સાઈડ પરથી જોઈએ છે તો આખો શેપ એનો બદલાઈ જાય છે। જો આ જોઈ શકો છો આ કેવો દેખાય છે અને આ કેવો દેખાય છે, અને જો તમે ટોપ પરથી જોશો તો ફક્ત તમને આટલો જ ભાગ દેખાશે। તો વિદ્યાર્થી મિત્રો, ટોપ, સાઈડ અને ઓપોઝિટ વિશે તમને ખ્યાલ આવી જ ગયો હશે। તો વંદે માતરમ, થેન્ક યુ।